भरूच तालुकाना तवाना रोड उपर आवेली शुभम वेली एपार्टमेंटना एक ફ્લેટમાં આગ લાગી જતા મકાન માલિકે બિલ્ડર દ્વારા કરાવેલ વાયરિંગના કામ અંગે હલકી કક્ષાનો રો મટીરિયલ વાપરમાં આવ્યો હોવાનો આક્ષેપ કરી નાખ્યો હતો. ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ તવરા રોડ ઉપરની શુભમ વેલી એપાર્ટમેન્ટમાં એક મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફાટી નીકળતા વીજ ઉપકરણો ફૂંકાયા હતા. 8 મહિના પહેલા જ ફ્લેટ ખરીદનાર મકાન માલિક મકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી જતા બિલ્ડર દ્વારા વાયરિંગ કામગીરી કરવામાં આવી હતી તે અંગે અનેકો આશંકાઓ કુશંકાઓ ઉભી થઈ છે. ભરૂચ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલી શુભમ વેલી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 702 ના 8 મહિના પહેલા અગાઉ જ કુંતિક શર્મા ફ્લેટ ખરીદ્યો હતો. ફ્લેટમાં ઇલેક્ટ્રિક નું વાયરિંગ ના કારણે મોડી રાત્રિએ અચાનક શોર્ટ સર્કિટ થતા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. ફ્લેટમાં રહેલા ટીવી ફ્રીજ સહિત વીજ ઉપકરણો ફૂંકાયા હતા. શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ઘરમાં રહેલા લોકોએ સમયસૂચકતા વાપરીને ઘરની બહાર દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડ દોડી આવી પ્રથમ તો વીજ પુરવઠો બંધ કરીને પછી પાણીનો મારો ચલાવ્યો હતો. આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે બિલ્ડરે ફ્લેટમાં વાયરિંગ બરાબર ન કરાવ્યાનો આક્ષેપ ફ્લેટના માલિકે કર્યો છે. ત્યારે લાખો કરોડો રૂપિયા વસૂલ કરતા શુભમ વેલી એપાર્ટમેન્ટના બિલ્ડરે કેવું વાયરિંગ કરાવ્યું હતું તે પણ તપાસનો વિષય છે. કારણ કે અન્ય અસંખ્ય ફ્લેટો પણ છે. રખેને એકાદ બે દિવસ કે આગામી દિવસોમાં ફરી આવી કોઈ આગની શોર્ટ સર્કિટની ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ? હાલ તો શોર્ટ સર્કિટથી ઘરવકરી અને ઇલેક્ટ્રિક વસ્તુઓનું જે નુકસાન થયું છે તેની ભરપાઈ કોણ કરશે તે પણ એક મોટો પ્રશ્ન મકાન માલિકે કર્યો છે. મારું નામ કૃતિક કુમાર વિજય કુમાર શર્મા છે. ટવરા રોડ પર શુભમ વેલી સોસાયટીમાં મેં મારો ફ્લેટ લીધો છે 7 ફ્લોર પર 702 નંબરનો. મને 8 મહિના થયા છે ને મારા ઘરમાં વાયરિંગને લીધેથી આગ લાગેલી છે ને શોર્ટ સર્કિટ થયો એની લીધે મારા ઘરની બધી વસ્તુઓ બળી ગઈ છે, પંખા લાઇટો બધો. અને બિલ્ડર બી એ સમય પર અહીંયા જ હાજર હતા. મેં ફોન કરીને કીધું એમને બીજા બિલ્ડરને તો એમણે મને ઉદ્ધત જવાબ આપી દીધો છે અને મારા ઘરમાં બધી વસ્તુઓ બળી ગઈ છે. ટીવી ફ્રીજ એસી પંખા બધી જ વસ્તુઓ બળી ગઈ છે અને મને બહુ જ નુકસાન થયું છે ઘરમાં. એ સમય પર મારા વાઇફ મારા છોકરાઓ ઘરમાં હતા એ બચી ગયા છે અને મારું ઘર આખું બળી ગયું છે.